નવસારીની એક યુવતીએ કરેલા આપઘાતના બનાવને લઈ તેના પ્રેમીએ પરિવારજનો સામે શંકા રાખી પોલીસમાં ઓનર કિલિંગનો આક્ષેપ કરતા ફરિયાદ કરતા યુવતીના પેનલ પીએમ કરવા માટે લાશને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. નવસારીની યુવતીના મોતની ઘટનાને લઈને હવે ખૂબ ચર્ચા થઈ રહી છે. યુવતી આત્મહત્યા કરી છે કે તેની હત્યા તેના પર પરિવારના લોકોએ કરી રહ્યા છે આક્ષેપો, ત્યારે તેને લઈને અનેક તર્કો સામે આવ્યા છે. યુવકે આક્ષેપો કર્યા હતા કે તેની પ્રેમિકાની હત્યા કરાઈ છે. 5 વર્ષ જૂના પ્રેમ પ્રકરણને લઈ યુવકે ન્યાયની માંગણી સાથે યુવતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ કરાવવાની માંગણી કરી હતી, જેના આધારે પોલીસે કબ્રસ્તાન પહોંચી કબરમાંથી મૃતદેહ કાઢ્યો હતો અને મૃતદેહને સુરત ન્યૂ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરાયું હતું, જેમાં પ્રાથમિક તારણ રૂપે લટકવાના કારણે મોત થઈ હોવાનું અનુમાન લગાવાયું રહ્યું છે. સવારે 9 કલાકે સિવિલ હોસ્પિટલ ખાતે ફોરેન્સિક વિભાગની ટીમે પેનલ પીએમ કરતા તેમાં હકીકત સામે આવી હતી કે યુવતીના મોત બાબતે ફોરેન્સિક વડા ગણેશ ગૌરેકરે માહિતી આપી હતી. યુવતીના શરીર પર ઇજાના નિશાન મળી આવ્યા છે, સાથે જ ગળા પર ફાંસો લીધો હોય તે પ્રમાણના નિશાન છે, જેને લઈને ડોક્ટરની ટીમે પ્રાથમિક તારણ રૂપે લટકવાને કારણે મોત થઈ હોવાનું અનુમાન લગાવી પીએમની પ્રક્રિયા પૂર્ણ કરી છે. તો સાથે જ ડોક્ટરોની ટીમ દ્વારા શરીરમાંથી 3 જગ્યાએથી સેમ્પલ લઈને વધુ તપાસ માટે મોકલાયા છે. મારે પાસ કલ બોડી આઈ હતી, એક 19 સાલ કી લડકી કી બોડી આઈ હતી પોસ્ટમોર્ટમ કે લીએ. યે બોડી એક્ઝુમ કરકે મતલબ કે યે બોડી ગાડ દી ગઈ થી ઉસકો મિટ્ટી મેં સે નિકાલ કે મેજિસ્ટ્રેટ ઇન્ક્વેસ્ટ કરને કે બાદ યે બોડી હમારે પાસ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કે લીએ ભેજી ગઈ. ઇસ બોડી કા પોસ્ટમોર્ટમ આજ સુબહ 9 વાગે ચાલુ હુઆ ઓર 11:30 વાગે ખતમ હુઆ. યે પોસ્ટમોર્ટમ પેનલ પોસ્ટમોર્ટમ હુઆ હૈ હમારે ફોરેન્સિક મેડિસિન કે અસિસ્ટન્ટ પ્રોફેસર ઓર સાથમે રેઝિડન્ટ ને મિલકે કિયા હૈ. ઇસ પોસ્ટમોર્ટમ મેં બાહ્ય ઓર આંતરિક ઇજાઓ મેં કુછ નહીં મિલા હૈ, એક્સેપ્ટ એક લાઇગેચર માર્ક જો હેંગિંગ કા લાઇગેચર માર્ક જૈસા લગતા હૈ ઉસ લાઇગેચર માર્ક મિલા હૈ. ઓર ઓન દેટ બેસિસ કોઝ ઓફ ડેથ ઓવરઓલ કમ્પ્રેશન ઓફ ધ નેક મીન્સ ગલા દબને કે કારણ કોઝ ઓફ ડેથ દિયા ગયા હૈ. ઇસ કેસ મેં હમને વિઝ્યુઅલ પ્રિઝર્વેશન કે તોર પે એક ટીથ ભેજા હૈ જો કે DNA ફિંગર પ્રિન્ટિંગ કે લીએ કામ આયેગા ઓર સાથ મેં બ્લડ ગ્રુપિંગ કે લીએ કામ આયેગા ઉસ જો ભી બોડી કે આઇડેન્ટિફિકેશન કે લીએ કામ આયેગા. સાથ મેં નેલ સ્ક્રિપિંગ્સ ભી ભેજે હૈ. યદિ કિસી કે સાથ કુછ ઝઘડા હોતા હૈ તો કઈ બાર નેલ કે અંદર બ્લડ સામને વાલે કે બ્લડ ગ્રુપિંગ યા ટિશ્યુ વગેરે આતા હૈ તો વો આઇડેન્ટિફિકેશન કે લીએ કામ આ જાતા હૈ. સુરતના ફોરેન્સિક ટીમે આપેલા તારણથી યુવક દ્વારા કરાયેલા આક્ષેપોનું ખંડન થતું જોવા મળી રહ્યું છે. યુવકે યુવતીના પરિવાર પર લગાવેલા ગંભીર આક્ષેપોનો આમાં છેદ ઉડી ગયો છે તેવું પ્રાથમિક તબક્કે દેખાઈ રહ્યું છે. બીજી તરફ યુવતી દ્વારા મોત પહેલાં લખાયેલી સુસાઇડ નોટમાં યુવક તેને રાખવામાં સક્ષમ ન હોય જેથી તે હતાશ થઈને આત્મહત્યા કરતી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે હવે આ મામલે યુવક સામે પણ પોલીસ તપાસ કરે તે મામલે પણ તપાસના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સસેટા સાથે અઝર કુરેશી.